યુનિટ નાઇન ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય આકાશમાંથી આવેલો મિત્ર ઇટ વોઝ અ કુલ વિન્ડે ઇવનિંગ ધેર વર સડન ક્રિક્સ એઝ લિટલ બ્રાન્ચિસ ઓફ ટ્રી બ્રોક ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ ઠંડા પવનવાળી સાંજ હતી સખત ફૂંકાતા પવનથી ઝાડની નાની ડાળીઓ તૂટીને નીચે પડવાનો અવાજ આવતો હતો રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર She was watching children children playing in the park. The park. did not શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન or ઇન ધ પાર્ક ધ ચિલ્ડ્રન tree નોટ માઇન્ડ ધ heads બ્રિઝ ઓર ધ enjoying ઓફ ball game રેશમા તેમના પહેલા માળના ફ્લેટની બાલ્કનીમાં બેઠી હતી તે બાગમાં રમતા બાળકોને જોઈ રહી હતી બાળકોને સખત ફૂંકાતા પવન કે તેમના માથા પર પડતા લીમડાના પીળા પડી ગયેલા પાંદડાની પરવા નહોતી તેઓને તેમની દડાની રમતમાં મજા પડતી હતી રેશમા કમ ઇનસાઇડ કોલ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ ઇટ ઇઝ ટુ કોલ્ડ એન્ડ વિન્ડે યુ માઇટ કેચ અ કોલ્ડ રેશમા અંદર ચાલ ઘરમાંથી તેની માતાએ તેને બોલાવી ખૂબ જ ઠંડી અને પવન છે તને શરદી થઈ જશે ફાઈવ મિનિટ્સ મોર મમ્મી રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ રેશ્મા લવ ટુ વોચ ચિલ્ડ્રેન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ મમ્મી પાંચ મિનિટ રેશમા પણ દૂરથી રમતની મજા લઈ રહી હતી ઉત્તેજનામાં દેકારો કરતા બાળકોને જોવાનું રેશમાને બહુ ગમતું રેશમા કુડ નોટ પ્લે શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની શી વોઝ ફોર્ટીન યર્સ ઓલ્ડ એન્ડ અસ્પાસ્ટિક અસ્પાસ્ટિક ઇઝ અ પર્સન

ચાલી શકતી નહોતી કે તેના શર્ટના બટન પણ બીડી શકતી નહોતી બટ શી કુડ ક્રોલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલ ચેર શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર શી વોઝ ગીવન સ્પીચ થેરપી દેર શી ઓલ્સો લર્ન્ડ સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝિસ પણ તે ભાખડીએ ચાલી શકતી અને તેણે જમવા માટે ચમચીનો ઉપયોગ કરવાનું અને પોતાની વ્હીલચેર ચલાવવાનું શીખી લીધું હતું તે એક વિશેષ શિક્ષણ કેન્દ્રમાં જતી ત્યાં તેને બોલવાની તાલીમ એટલે કે ઉપચાર આપવામાં આવતી તે કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખતી રેશમા ફેલ્ટ વેરી લોનલી શી હેડ નો ફ્રેન્ડ્સ ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક રેશમાને ખૂબ એકલવાયું લાગતું તેને મિત્રો નહોતા પડોશના બધા જ બાળકો તેમની શાળા અને રમતોમાં વ્યસ્ત હતા શેરીમાં કે બાગમાં બાળકોને રમતા જોવા એ તેનું ગમતું મનોરંજન હતું નાવ ધ વિન બીકમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકમ ડેમ બટ ધ વેન્ટ ઓન વિથ ધેર ગેમ દેવર કિકિંગ અ બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ધ મોમેન્ટ ઓફ ધ બોલ સડનલી દેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર્સ અ બ્રાઉન વન હવે પવનનું જોર વધ્યું અને પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો પણ બાળકોએ રમવાનું ચાલુ રાખ્યું તેઓ એક મોટા લાલ દડાને લાત મારીને તેની ગતિ સાથે કુદાકૂદ કરતા હતા એકાએક રમનાર બાળકો વચ્ચે એક બીજો દડો આવી પડ્યો ભૂખરો The girls started screaming and the boys shouted at the top of their voices. A brave boy bent down and touched the new ball. It suddenly flapped its wings and flew up. Before Reshma could understand anything, the new ball landed in her lap. Children waved at Reshma and continued with the game. Chhokriyo cheese padwa lagi Ane chhokrao khub mote thi bumo padwa એક બહાદુર છોકરાએ નીચે નમીને તે નવા દડાને સ્પર્શ કર્યો અચાનક જ તેણે એટલે કે તેની પાંખો ફફડાવી અને ઉડી ગયો રેશમા કંઈ સમજી શકે તે પહેલા તો તે નવો દડો તેના ખોળામાં આવી પડ્યો બાળકોએ રેશમા સામે હાથ હલાવીને તેમની રમત ચાલુ રાખી રેશમા ઈટ્સ ટુ મચ નવ કમ ઇન સાઇડ શાઉટેડ હર મધર એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ બટ શી સો સમ મોમેન્ટ ઇન રેશમા સ્લેબ એન્ડ હર્ડ ફેન ક્રિક્સ વોટ ઇઝ ધીસ શી ક્રાઇટ રેશમા બહુ થયું હવે અંદર આવી જા તેની મમ્મીએ બૂમ પાડી અને તેમની દીકરીને રૂમમાં લઈ જવા માટે બહાર બાલ્કનીમાં આવ્યા પણ તેમણે રેશમાના ખોળામાં કંઈક હલચલ જોઈ અને ઝીણો અવાજ સાંભળ્યો આ શું છે તેમણે પૂછ્યું આઈ ડોન્ટ નો મમ્મી ઈટ હેઝ જસ્ટ અરાઈવડ રેશમા વોઝ પઝલ્ડ ઇટ કેમ ફ્રોમ ધી સ્કાય શી શોડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રાઇટન્ડ આઇસ મને ખબર નથી મમ્મી તે હમણાં જ આવી પડ્યું રેશમા મૂંઝાઈ ગઈ હતી તે આકાશમાંથી આવ્યું ભયભીત આંખોથી તેણે તે દડાનો માર્ગ દેખાડ્યો મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન્ટુ ધ રૂમ નાવ They saw a scared bird with a big bill mummy wheelchair, rumma Lidi Have they were From Salim Ali's book, Indian Birds, they found out that it was a duck, a shelter duck. Its beak was broad like a shovel. It had bright blue, white, and brown feathers. At the moment, it looked exhausted. Salim Ali's book. ભારતીય પક્ષીઓમાંથી તેમણે શોધી કાઢ્યું કે તે પક્ષી એક બતક હતું એક શેલ્ટર બતક તેની ચાંચ પાવડા જેવી પહોળી હતી તેના પીછા ભૂરા સફેદ અને ભૂખરા હતા અત્યારે તો તે ખૂબ થાકેલું લાગતું હતું અ શ્રાવેલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રિજિયન્સ ઓફ રશિયા ધીસ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વેન ઇન ઇટ્સ એફર્ટ ટુ જોઈન ધી ફ્લોક ઇટ ગોટ એક્ઝોસ્ટેડ એન્ડ ફેલ ઇન ધ પાક લાઇક અ બોલ શૉવેલર એ ભારતીય મૂળનું પક્ષી નથી તે રશિયાના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવે છે જોરથી ફૂંકાતા પવનને કારણે તે પક્ષી તેનો માર્ગ ભૂલી ગયું હશે તેના એટલે કે પક્ષીઓના સમૂહમાં જોડાવાના પ્રયત્નમાં તે ખૂબ જ થાકી ગયું અને બાગમાં એક દડાની જેમ I Reshma's mother tried to pick up but it suddenly bit her hand. Ouch, she cried. The duck fluttered to the floor. It huddled in a corner of the room. All through the evening, Reshma and her mother tried to feed the duck. They put bread nut fruits and grains in front of it, but it did not touch any of them. Reshma ni તેને ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ અચાનક તેણે તેમના હાથ પર બચકું ભર્યું આવ તેઓ બોલી ઉઠ્યા બતક પાંખો ફફડાવતું ભોય પર આવી ગયું તે રૂમના એક ખૂણાની હૂંફમાં જઈ બેસી ગયું આખીએ સાંજ રેશમા અને તેની મમ્મીએ તે બતકને ખવડાવવાનો પ્રયત્ન કર્યો તેમણે તેની સામે બ્રેડનો ભૂક્કો શિંગદાણા ફળ અને અનાજના દાણા મૂક્યા પણ તેમાંનું કશુંએ તેણે ખાધું નહીં મમ્મી લેટ્સ ગીવ હેમ સમ રાઈસ એન્ડ મિલ્ક સજેસ્ટેડ રેશમા હર માધર મિક્સડ બોઇલ્ડ રાઇસ મિલ્ક એન્ડ શુગર શી ફેટ ધ બર્ડ વિથ એન ઇન્ક ફિલ્લર ધ શોવિલર લાઇક ડિટ હીઝ આઈઝ બ્રાઇટન એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ વિંગ્સ બટ હી કુડ નોટ ફ્લાય મમ્મી આપણે તેને થોડા દૂધ ભાત આપીએ રેશમાએ સૂચવ્યું તેની મમ્મીએ ભાત દૂધ અને ખાંડ મેળવ્યા તેમણે શાહી ભરવાની નળીથી પક્ષીને ખવડાવ્યું શેલ્વરને તે ભાવ્યું તેની આંખોમાં ચમક આવી અને તે પાંખો ફફડાવવા લાગ્યું પણ તે ઉડી શક્યું નહોતું આઈ નો વોટ હેઝ નેમ ઇઝ ઇટ ઇઝ મિત્રા અ ફ્રેન્ડ રેશમા સેડ દે ટૂક અ બાસ્કેટ And put some grass into it. It was Mitra's bed. Reshma kept the basket with her and slept peacefully. When she woke up, she looked at the basket. It was empty. Reshma cried loudly. Mitra, Mitra, where are you? Her mummy and papa searched in the house and at last found him near the water tub in the bathroom. Manetino naam મિત્ર છે રેશમાએ કહ્યું તેમણે એક ટોપલી લઈ તેમાં થોડું ઘાસ મૂક્યું તે મિત્રની પથારી હતી રેશમાએ ટોપલી પોતાની પાસે રાખી અને શાંતિથી ઊંઘી ગઈ સવારે જાગીને તેણે ટોપલી જોઈ તે ખાલી હતી રેશમાએ મોટેથી બૂમ પાડી મિત્ર મિત્ર તું ક્યાં છે તેની મમ્મી અને પપ્પાએ આખા ઘરમાં તપાસ કરી અને અંતે બાથરૂમમાં પાણીના ટબ પાસે તે મળ્યું એટ અરાઉન્ડ સેવન થર્ટી ધ ડોરબેલ રેંગ રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધી ડક મમ્મી ઓપન ધ ડોર રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ આન્ટી કેન વી સી ધ બર્ડ ધે સેડ સવારે લગભગ સેવન થર્ટી વાગે ડોરબેલ વાગી રેશમા બતકને નાસ્તો ખવડાવી રહી હતી મમ્મીએ બારણું ખોલ્યું ગણવેશમાં બાળકોની ટોળી જોઈને રેશમાને આશ્ચર્ય થયું આંટી શું અમે પક્ષી જોઈ શકીએ છીએ તેમણે પૂછ્યું મમ્મી ટુક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઈલ્સ દે વર થ્રિલ્ડ ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેપ હી ઇઝ મિત્રા રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ હાઉ લવલી દે સેડ દે હેલ્પ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ વાઇલ રેશમા ફેડ હિમ વિથ એન ઇન્ક ફિલર મમ્મી તેમને રેશમાને વ્હીલચેર પાસે લઈ ગયા બાળકોએ તાજગી ભર્યા સ્મિત સાથે રેશમાનું અભિવાદન કર્યું રેશમાના ખોળામાં પક્ષી જોઈને તેઓ રોમાંચિત થઈ ગયા તે મિત્ર છે રેશમાએ નવા મિત્રની ઓળખાણ કરાવી કેટલું સુંદર તેઓ બોલ્યા રેશમા શાહી ભરવાની નળીથી તેને ખવડાવી રહી હતી ત્યારે તેઓએ રેશમાને પક્ષી પકડવામાં મદદ કરી દે હેડ ટુ લીવ સૂન ટુ કેચ ધ સ્કૂલ બસ વી વિલ બી બેક ઇન ધી આફ્ટરનૂન રેશમા ઓ શ્યોર ડો કમ વીલ પ્લે વિથ મિત્રા હી ઇઝ સો લવિંગ સેટ બંસી વી વિલ મેક હિમ સ્ટ્રોંગ સેટ કનુ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્રા બિકોઝ હી ઇઝ લેમ સેટ અનિતા શાળાએ જવાની બસમાં સમયસર પહોંચવા માટે તેઓએ વહેલા જવું પડ્યું રેશમા અમે બપોરે ફરી આવીશું ચોક્કસ આવજો આપણે મિત્ર સાથે રમીશું તે કેટલું પ્રેમાળ છે બંસીએ કહ્યું આપણે તેને સશક્ત કરીશું કનુએ કહ્યું મિત્ર માટે નવા મિત્રો બનાવવા કઠિન છે કારણ કે તે લંગડું છે અનિતાએ કહ્યું આફ્ટર ધીસ ઇન્સિડન્ટ ધ નેબરિંગ ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા દે કુડ રિયલાઇઝ દેટ રેશમા મસ્ટ હેવ ફેલ બેડ બીકોઝ દે ડી ડીડ નોટ પ્લે વિથ રેશમા આ પ્રસંગ પછી પડોશના બાળકો રેશમાના ખૂબ સારા મિત્રો બની ગયા તેઓને સમજાયું કે તેઓ રેશમા સાથે રમતા નહોતા એટલે રેશમાને ખૂબ ખરાબ લાગ્યું હશે નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ અંજુ હેડ અ થિક બુક વિથ હાર સી વી કેન રીડ ઓલ અબાઉટ ડગ્સ ઇન ધીસ બુક વી વોન્ટ ટુ મેક મિત્ર વેરી સ્ટ્રોંગ હી શૂડ બી એબલ ટુ ફ્લાય બીજા દિવસે સાંજે બાળકો આવ્યા અંજુ પાસે એક જાડું પુસ્તક હતું જુઓ આપણે આ પુસ્તકમાં બતકો વિશે બધું જ વાંચી શકીશું આપણે મિત્રને ખૂબ સશક્ત કરવા માંગીએ છીએ તે ઉડી શકવું જોઈએ મિત્ર મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ અ હંડ્રેડ કિલોમીટર્સ રેશમા સહિત મિત્ર સેંકડો કિલોમીટર દૂરથી અહીં આવ્યું હશે રેશમાએ કહ્યું નોટ હન્ડ્રેડ્સ થાઉઝન્ડ્સ કરેક્ટેડ અંજુ એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ હિઝ હોમ અગેન સેંકડો નહીં હજારો અંજુએ ભૂલ સુધારી અને તેણે તેના ઘરે પહોંચવા માટે પાછું હજારો કિલોમીટર ઉડવું પડશે યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ रेशमा वॉज डीलाइटेड हा अपने खूब सशक्त बनाशू रेशमा खूब खुश थी फॉर द नेक्स्ट टेन डेज मित्रा वाज़ ट्रीटेड लाइक अ रॉयल गेस्ट एवरीवन ब्रॉट समथिंग फॉर हेम द बुक वॉज दर किचन गाइड फॉर मित्रा दे ऑल कैरेस्ट एंड प्लेड विथ हेम मम्मी हेड नेवर सीन रेशमा सो हैप्पी एंड होपफुल पचीना दस दिवस मित्र ने सरभरा એક બાદશાહી મહેમાન જેવી કરવામાં આવી દરેક જણ તેના માટે કંઈ ને કંઈ લઈ આવતા તે પુસ્તક મિત્ર માટેનું તેમનું માર્ગદર્શન હતું તેઓ બધા જ તેને પંપાડતા અને તેની સાથે રમતા મમ્મીએ રેશમાને આટલી ખુશ અને આશાવાદી કદી જોઈ ન હતી ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ફોર ધ ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઈવ રેશ્માઝ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક

અચાનક જ મિત્ર અદ્રશ્ય થઈ ગયું સૌ તેમની આંખો પહોળી કરીને તેને શોધતા ચિંતાતુર ઊભા રહ્યા અને મિત્ર તેની ચાંચમાં એક નાની માછલી લઈને પાણીની બહાર આવ્યું યી ઓલ ક્રાઇટ એન્ડ જમ્પ વિથ જોય હી હેઝ લન્ટ એટ અગેન ચિલ્ડ્રન્સ ટુડ ધેર ફોર અ લોંગ ટાઈમ વોચિંગ મિત્રા હે સૌ બોલી ઉઠ્યા અને આનંદથી કૂદવા લાગ્યા તેણે ફરીથી શીખી લીધું મિત્રને નિહાળતા બાળકો ઘણી વાર સુધી ત્યાં ઊભા રહ્યા ધ નેક્સ્ટ ડે રેશમા વેન્ટ ઇન ટુ ધ બાલ્કની ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક બટ ધેર વોઝ નો વન સડનલી ધ ડોરબેલ રેંગ એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન માર્ચ ઇન ટુ ધ રૂમ બીજે દિવસે બાગમાં રમતા બાળકોને જોવા માટે રેશમા બાલ્કનીમાં ગઈ પણ ત્યાં કોઈ જ નહોતું અચાનક ડોરબેલ વાગી અને બધા જ બાળકો રૂમમાં આવી પહોંચ્યા આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ હઝ ઇન ધ પાર્ક દે સેટ વીલ ટેક હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર આન્ટી રેશમાને અમારી સાથે બાગમાં રમવા મોકલો પ્લીઝ તેઓએ કહ્યું અમે તેને તેની વ્હીલચેરમાં સલામત રીતે લઈ જઈશું અને પાછી લાવીશું વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ટેકન ડાઉન